લગભગ પાડા ચાલીને મા અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે. વર્ષોથી ભક્તજનો ચાલીને મા અંબાના દર્શન કરવા પદયાત્રા યોજીને આવતા હોય છે, જેના કારણે ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. રાજપીપળાથી મા અંબાના દર્શન કરવા આવેલા પદયાત્રા કરીને આવેલા યાત્રાળુઓએ મા અંબાની ભક્તિ અને શ્રદ્ધા વિશે વાતચીત કરી હતી. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. લાખો ભક્તો માં અંબાના દર્શન માટે પગપાળા આવી રહ્યા છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આ યાત્રાળુઓ છે કે જેઓ કઠિન પદયાત્રા કરી અને અંબાજી તરફ જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો છે, માની આસ્થા સાથે તેઓનો નાતો છે અને તે જ માટે તેઓ આટલી કઠિન પદયાત્રા કરીને અંબાજી સુધી પહોંચ્યા છે. આપણી સાથે પદયાત્રી છે, તેમની સાથે વાત કરશું. ખાસ કરીને કયા પ્રકારની આસ્થા તમારી છે અને અંબાજી ક્યારે પહોંચશો? અમારી આસ્થા સાહેબ, અમે છેલ્લા 9 વર્ષથી અહીંયા આવીએ છીએ અને અમારું આયોજન આ સીતારામ પગપાળા સંઘના આયોજકો અમને મદદ કરે છે. અમે અમારી આસ્થા મા જગદંબા સાથે છેલ્લા કેટલાય વર્ષથી જોડાયેલા છે. અમે જે આટલા બધા જે નવયુવાનો છે, એ નવયુવાનો પોતાની આસ્થા માનતા લઈને આવે છે, મા જગદંબામાં એ પૂરી કરે છે. અને અહીંયા જે ભાદરવી મેળોનો જે મેળો છે એમાં અમારી સાથે આ એક પદયાત્રી છે, 13 વર્ષનો છે, કૌશિક કરીને છે. એને આજે 450 કિલોમીટર ચાલીને આવ્યો પણ નથી એને કોઈ પણ જાતની તકલીફ. આ ભાદરવાને જે તાપ પડે છે, તાપ સહન કરવાની શક્તિ આજે કોની પાસે હોય? જે મા જો દર્શન એમની જો શક્તિ ના હોય તો આ શક્ય જ નથી કોઈ પણ પદયાત્રી માટે. અને આ માટે મા જગદંબા પર લોકોની આસ્થા દિવસે ને દિવસે વધતી જાય છે. તો લોકોની આસ્થા મા અંબા સાથે જોડાયેલી છે. આપણી સાથે યુવાન પદયાત્રી છે, તેમની સાથે વાત કરશું. ખાસ કરીને આટલે દૂરથી આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને શું કહેશો જ્યારે અંબાજી દર્શન કરવા જઈ રહ્યા છો? નર્મદા જિલ્લાના ભૂછાર ગામથી આ પગપાળા સંઘ નીકળેલો છે. અમારો સરી 400 કિલોમીટર થાય છે, સરી 400 કિલોમીટર થાય છે. એમાં આજ લગી કોઈ તકલીફ પડી નથી. આસ્થા માતાની આસ્થા છે, જગદંબા માતાની, આજ સુધીની કોઈ તકલીફ આવી નથી. તો ખાસ કરીને લોકોની આસ્થા છે, લોકોનું કહેવું છે કે માના આશીર્વાદ છે, તેથી જ આટલી કઠિન પરિશ્રમ યાત્રા થાય છે. ખાસ કરીને આપનું શું કહેવું છે? અંબાજી જઈ રહ્યા છો, કેવી લાગણી અનુભવો છો? બસ એ જ લાગણી અનુભવે છે કે જ્યારે 450 માણસો સીતારામ પગપાળામાંથી આવેલા છે અંબાજીના દર્શન કરવા માટે, તો એમની બસ આસ્થા એ છે કે બસ બધાની સર્વેની આસ્થા પૂરી કરે એ જ અમારો આશય છે. છેક 450 કિલોમીટરથી 450 માણસો આવેલા છે. તો ખાસ કરીને દૂર દૂરથી લોકો આવેલા છે. સૌથી અગત્યની બાબત એ છે કે યુવાનો તો ચાલે છે, પરંતુ તેમની સાથે સાથે નાના બાળકો પણ માના દર્શન કરવા માટે આવ્યા છે. આપણી સાથે નાના પદયાત્રી જોડાયા છે. ખાસ કરીને કઠિન પરિશ્રમ આપને કર્યો છે, પદયાત્રા કરી છે, કયા પ્રકારની લાગણી અનુભવો છો? હું 13 વર્ષનો છોકરો છું. મેં આત્માં ભણવા જાઉં છું. મેં ચાલતો આવ્યો 400 કિલોમીટર દૂરથી. કોના દર્શન કરવા જશો? અંબે માતાના. તો ખાસ કરીને આ જે નાનો પદયાત્રી છે તે દર્શન કરવા માટે 400 કિલોમીટરની કઠિન પદયાત્રા કરીને આવ્યો છે અને એક જ આસ્થા છે કે મા અંબાના દર્શન થશે અને મા અંબાના જયઘોષ સાથે તેઓની પદયાત્રા પૂર્ણ કરશે. કુલદીપ પરમાર, TV9.